नमस्कार मित्रों, अत्यारे दशक मिनिट पहला अहीं आपणा हळवद शहर में जे सरा आयेलू छे, आ सरा चौकड़ी छे। सरा चौकड़ी पासे जे फटाकड़ाना स्टॉल नाखवा बाबते बे जुदा जुदा जे जूथना युवानो छे तेओ वच्चे बोलाचाली थई अने बे जे राउंड छे तेटला फायरिंग पण हवामां थया होवानी जे माहिती छे ते माहिती मळी रही छे। आम तो हमणां ज अहींया घरे कार्टिस पण पोलीसने मळ्युं छे, अहीं एक कार्टिस पण पोलीसने मळ्युं छे। साथे अहीं आगळ ज आ स्टोलने नाखवानी जे कंई कामगीरी हती त्यां आगळ ज आ जे आखी घटना छे ते घटना बनी छे। अने अहीं आगळ पण एक अत्यारे आ एक कार्टिस छे, तमे आ जुओ छो कि आ गोळी छे ते आ ओके आ पण अहीं आगळ एक पड़ी छे। आ तमे जुओ छो कि अत्यारे 10 થી 15 મિનિટ પહેલાં જ અહીંયા હળવદ શહેરમાં જે આપણી સરા ચોકડી છે, આ સરા ચોકડી પાસે જ જે આખી ઘટના છે તે આખી ઘટના બની છે। અને ફટાકડાના સ્ટોલ નાખવા બાબતને લઈ અને બે જુદા જુદા જે યુવાનોના જૂથ છે તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, ધોકાને એવું કાઢ્યું હતું। તેની સાથે હવામાં 2 રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું હોવાની જે માહિતી છે તે માહિતી મળી રહી છે, જેમાંની આ તમે જુઓ છો કે એક જે ગોળી છે આ જે તો અહીંયા આગળ પડી છે અત્યારે, અને એક હમણાં જ અહીંયા આગળ પોલીસના પણ ધ્યાને આવી હતી એક કાર્ટિસ, એ પણ લઈ ગયા છે પોલીસ જવાનોને। અને 10-1 મિનિટ પહેલાં જે આખી ઘટના છે તે આખી ઘટના બની હતી અહીંયા પોલીસ અહીંયા આગળ જ હતી, પરંતુ ઓકે અહીંયા ગોળી પડી છે, કાર્ટિસ પડી છે ઓકે હજી 10 મિનિટ પહેલાં જ અહીંયા જે આપણા હળવદ શહેરમાં જે આખી ઘટના છે તે મિત્રો આખી આ ઘટના બની છે અહીંયા આગળ એ ટોળા વિખાવા અહીંયા શું કામ બીજાનું। આમ તો હવે દિવાળીના બસ ગણતરીના દિવસો બાકી છે, જેને લઈને જ અહીંયા આગળ જે આ ફટાકડાના એના સ્ટોલ જે છે આ અટલ બિહારી વાજપેયી સિનિયર સિટીઝન છે, અને અહીંયા આગળ આ સિનિયર સિટીઝન પાસે જ દર વખતે જે ફટાકડાના સ્ટોલને એવા બધા અહીંયા આગળ થતા હોય છે, અને જેને લઈને જ બે જુદા જુદા યુવાનોના જે જૂથ છે તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી, ના બોલાચાલી બાદ જે છે તે હવામાં 2 રાઉન્ડ જેટલું ફાયરિંગ કર્યું હોવાની પણ જે માહિતી છે તે મળી રહી છે। એક તો ગોળી પણ અહીંયા આગળ પડી છે, સાથે હમણાં એક કાર્ટિસ પણ જે હતી તો એ એક પોલીસ જવાનોને લઈ ગયા છે, અને પોલીસ પણ અત્યારે જુદી જુદી દિશામાં જે તપાસ છે તે તપાસ કરી રહી છે ઓકે। લોકોના તમે જુઓ છો ટોળા પણ અહીંયા આગળ એટલા જ છે તે દોડી આવ્યા છે આ બનાવને પગલે, અને હમણાં 10-15 મિનિટ પહેલા જ જે આખો જે બનાવ છે ત્યાં આપણી સરા ચોકડી છે, સરા ચોકડીની બાજુમાં એક જેટ જે યુનિક હોસ્પિટલ સામે જે આખી આ ઘટના છે તે ઘટના બની છે અહીંયા આગળ આપણે સિનિયર સિટીઝન પાર્ક જે છે અટલ બિહારી વાજપેયી ત્યાં આગળ દર વખતે આમ તો જો કે અહીંયા આગળ ફટાકડાના ને એના સ્ટોલ થતા હોય છે, દિવાળી નજીક આવે ત્યારે અહીંયા ફટાકડાના ને એના સ્ટોલ થતા હોય છે, અને આ સ્ટોલ નાખવાની બાબતમાં જુદા જુદા બે યુવાનોના જે ગ્રુપ છે તેની વચ્ચે બોલાચાલી થઈ હતી, બોલાચાલીના અંતે 2 રાઉન્ડ જેટલું જે ફાયરિંગ છે તે ફાયરિંગ થયું હોવાની જે માહિતી છે તે મળી રહી છે, અને આ ફાયરિંગ હવામાં થયું હોવાની જે માહિતી છે તે મળી રહી છે। અહીંયા આગળ એક દારૂની બોટલ લાગે સામે પડી બતાવો, અને આ બનાવના પગલે તમે જુઓ છો લોકોના જે ટોળા છે તો ટોળા પણ અહીંયા આગળ ઘટના સ્થળે દોડી આવ્યા છે। આ બનાવને પગલે અહીંયા તમે જુઓ છો મિત્રો કે આ પોલીસ જવાનો પણ અહીંયા આગળ અત્યારે દોડી આવ્યા છે, સાથે જ ફરીથી મિત્રો એક વખત આ માહિતી રિપીટ કરી દઈએ તો હમણાં 10-15 મિનિટ પહેલાં જ અહીંયા આપણી જે સરા ચોકડી છે આ સરા ચોકડી પાસે એક જેટ જે અટલ બિહારી વાજપેયી જે સિનિયર સિટીઝન જે આવેલું છે ત્યાં આગળ ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે બે જુદા જુદા યુવાનોના ગ્રુપ વચ્ચે બોલાચાલી થઈ હતી, ના બોલાચાલી બાદ
અહીંયા આગળ જે આ ફાયરિંગની જે ઘટના છે તે આ ફાયરિંગની ઘટના બની હોવાની જે માહિતી છે તે માહિતી મળી રહી છે. જો કે હવામાં ફાયરિંગ કર્યા હોવાની જે માહિતી છે તે માહિતી મળી રહી છે. અહીંયા આગળ એક કાર્ટીસ પણ અહીંયાથી મળી આવી છે, સાથે જે ગામડા એક પોલીસ જવાન એ પણ તપાસ કરતા હતા એમને પણ એક કાર્ટીસ છે તે મળી આવી છે. એટલે બે રાઉન્ડ જે ફાયરિંગ થયા હોય, સાથે અહીંના લોકો પણ જણાવી રહ્યા છે કે બે રાઉન્ડ હવામાં ફાયરિંગ થયા હતા, એટલે એને સમર્થન મળી રહ્યું છે. કારણ કે કાર્ટીસ છે તો એ પોલીસ જવાનોને પણ હાથ લાગી છે, બીજી અહીંયા આગળ પણ પડી હતી એ પણ અત્યારે પોલીસે એને કબજે લીધી છે. એટલે આ બનાવને પગલે હાલ તો અત્યારે આ તમે જોવો છો કે લોકોના જે ટોળા છે તો લોકોના ટોળા પણ એટલા જ મોટી સંખ્યામાં અહીંયા આગળ દોડી આવ્યા છે. ઓકે, આમ તો પોલીસ જવાનો અત્યારે કોઈ પણ પ્રકારની કાંઈ જ માહિતી આપશે નહીં. ઘણા બધા જે મિત્રો કહી રહ્યા છે શું થયું છે શું થયું છે, આમ તો જો કાપડા ઉપર હેડિંગ નથી મેર્યું એટલે ઘણા બધા મિત્રોને ખ્યાલ નહીં હોય. તો અત્યારે મિત્રો અહીંયા હળવદ શહેરમાં જે સરા ચોકડી આવેલી છે, સરા ચોકડીની બાજુમાં એક જેટ જે અટલ બિહારી વાજપાઈ જે સિનિયર સિટીઝન આવેલું છે, આ સિનિયર સિટીઝનની પાસે દર વખતે આપણને બધાને હળવદના લોકોને ખ્યાલ હશે કે અહીંયા આગળ ફટાકડાના જે સ્ટોલ છે તે ફટાકડાના સ્ટોલને કરવામાં આવતા હોય છે. આ વખતે પણ એવી જ રીતના તમે જોવો છો કે માંડવા તો ખાલી જે છે તે નાખી દીધેલા છે વર્યુની, અને અહીંયા ફટાકડાના સ્ટોલ નાખવા બાબતે બે યુવાનોના જુદા જુદા ગ્રુપ વચ્ચે જે બોલાચાલી થઈ હતી, ના બોલાચાલીમાં બે રાઉન્ડ જેટલું ફાયરિંગ પણ થયું હોવાની જે માહિતી છે તે માહિતી મળી રહી છે. અહીંના જે સ્થાનિક લોકો છે એ પણ જણાવી રહ્યા છે, તેની સાથે સાથે એક કાર્ટીસ છે તો એ પણ પોલીસના હાથે લાગી છે, બીજી પણ અત્યારે અહીંયાથી મળી આવી છે. એટલે એ પણ સમર્થન મળી રહ્યું છે કે ખરેખર સાચું જ છે કે બે રાઉન્ડ જે છે તે ફાયરિંગ થયા છે. અને આ બનાવ બાદ એ બંને જે જૂથના જે યુવાનો હતા એ યુવાનો અહીંયાથી નીકળી ગયા છે. અને આ બનાવને પગલે અત્યારે આ તમે જુઓ છો પોલીસ પણ અહીંયા આગળ દોડી આવી છે, અને પોલીસ પણ તેની આગળની જે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે. પરંતુ હાલ તો આ તમે જુઓ છો કે જે હળવદ શહેરમાં દિવાળી પહેલાં જે આખી આ જે ઘટના છે તે આ ઘટના બની છે, અને હમણાં થોડી જ મિનિટો પહેલાં જે આખી આ ઘટના છે તે આખી ઘટના અહીંયા આગળ જે સરા ચોકડી છે આ સરા ચોકડી પાસે જે બની છે અને જેને લઈ અને લોકોના ટોળા છે તો આ લોકોના ટોળા પણ અહીંયા આગળ ઘટના સ્થળે દોડી આવ્યા છે. અને હાલ અત્યારે પોલીસ દ્વારા પણ જે આગળની કાર્યવાહી છે જે તે કાર્યવાહી અત્યારે કરવામાં આવી રહી છે. આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામના.